नमस्कार मित्रों, गुजराती समाचार यूट्यूब चैनल में आपनुं स्वागत छे। धोरण 1 થી 8 ની સ્કૂલો શરૂ કરવા અંગે શું કહ્યું જીતુ વાઘાણીએ, જાણો સરકારની શું છે યોજના। સ્કૂલ સંચાલક મંડળ ફરીથી સ્કૂલો ઓફલાઈન શરૂ કરવા રજૂઆતો કરી રહ્યું છે, તેવામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાજકોટ આવેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ બાબતે સરકારનું વલણ જણાવ્યું હતું। સ્કૂલ સંચાલક મંડળ તરફથી ફેબ્રુઆરી માસમાં શરૂઆતમાં ધોરણ 6 થી 8 અને ત્યારબાદ 1-5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। જો કે શાળા શરૂ થશે કે કેમ આ અંગે આરોગ્યની સ્થિતિ ધ્યાનમાં રાખી નિર્ણય કરવામાં આવશે એવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું। બીજા જોઈએ આગળના સમાચાર। દેશમાં સતત બીજા દિવસે નોંધાયા 3 લાખથી ઓછા કેસ, જાણો આજની શું છે સ્થિતિ। ભારતમાં જાન્યુઆરીથી શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે, જોકે છેલ્લા 2 દિવસથી 3 લાખથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 2,85,914 નવા કેસ નોંધાયા છે અને 665 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે। બીજા જોઈએ આગળના સમાચાર। બિહારથી લઈ યુપી સુધી વિદ્યાર્થીઓનું પ્રદર્શન, રેલવે મંત્રીએ કહ્યું તમારી ફરિયાદોને ગંભીરતાથી જોઈશું। રેલવે પરીક્ષામાં કૌભાંડના આરોપ બાદ વિદ્યાર્થીઓ બિહાર અને ઉત્તર પ્રદેશમાં સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પટણાથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન બિહારના અનેક વિસ્તારોમાં ફેલાઈ ચૂક્યું છે। આ મામલા પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું તમારી જે ફરિયાદો છે તેના પર અમે ગંભીરતાથી વિચાર કરીશું। ધન્યવાદ।